ક્ષત્રિય સંપ્રદાય એ ધર્મમાંથી પોતાનો ભાયાભાગ લઈને સગવડતા માટે છૂટા પડીને એક નવી પેઢી ચલાવવાનો પ્રયાસ છે. તમે શબ્દ પ્રયોગ કર્યો સંપ્રદાય. હું ભાઈ જય બહુ મારો અંગત મત વ્યક્ત કરું, મારી દ્રષ્ટિએ સંપ્રદાય એ ધર્મમાંથી પોતાનો ભાયાભાગ લઈને સગવડતા માટે છૂટા પડીને એક નવી પેઢી ચલાવવાનો પ્રયાસ છે, આના સિવાય બીજું કંઈ નથી. આમાં ઘણા લોકોને મારા આ વાક્ય સામે વિરોધ થાય, પણ મારી પાસે એના આધાર છે. ધર્મ એટલે ધર્મ, પછી એમાં વાળો ન હોય. સંપ્રદાય એક વાળો છે સાહેબ. હું તો ત્યાં સુધી કહું કે ગીતામાં વિનોબાજીએ તો બહુ સુંદર વાત કરી છે કે તમે જ્યારે એમ કહો છો કે મારે બે ભાઈ છે, ત્યારે તમે વિશ્વના અનેક ભાઈઓ સાથેથી તમારો નાતો તોડી નાખો છો. આવું એને બહુ સુંદર અર્થઘટન કર્યું છે. તમે એમ કહો છો કે આ મારી 500 નોટ છે, એનો અર્થ એવો કે વ્યાપક 500 જેટલી નોટ છે એનાથી તમે જુદા પડ્યા, આ એક તમારી છે. રાઈટ? ઓશો એવું કહે છે કે તમે જ્યારે એમ કહો કે આ બીજો, ત્યાંથી જ તમે હિંસાની શરૂઆત કરો છો. બીજો બીજો છે જ નહીં, તમે જ છો. મહાવીર સ્વામી ને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે ચાલો છો ને અમે ચાલીએ છીએ, અમે આપના કહેવા પ્રમાણે હિંસા ન થાય એની બરાબર કાળજી રાખીએ છીએ, પણ તોય સ્વામી અમે ખૂબ પ્રયાસ કરીએ તો અમે ચાલીએ ત્યારે કેમ નીચે કીડી મકોડા દબાય છે અને આપનાથી નથી દબાતા? મહાવીર સ્વામીએ સુંદર જવાબ આપ્યો અને એમાં આ વાત છે. એણે એમ કહ્યું કે તમે ચાલો છો ત્યારે તમે કોઈકને બચાવવા માટે ધ્યાન રાખો છો, હું ચાલું છું ત્યારે હું જ મારા પગ નીચે ન આવું એની હું કાળજી રાખું છું. એનો અર્થ શું થયો કે નીચે છે એ જીવ પણ હું જ છું. હવે આ જો વ્યાપક મેં 3-4 વાત કરી એને લંબાવો તો સંપ્રદાય હોય ખરા? વાળો બને ખરો? પાડવાની જરૂર ખરી? ના, નથી. હું એવું નથી કહેતો કે ખ્રિસ્તી ધર્મ કે હિન્દુ ધર્મ કે જૈન ધર્મ એને હું નથી કહેતો, જેની પાછળ ધર્મ લાગ્યું તે, પણ પછી એમાંથી એક ભાગ પાડ્યો. પાછા આપણે એવા કે એક ભાગમાંથી બીજા બે ભાગ પાડ્યા, અને તમે બહુ જ નિખાલસતા અને પ્રામાણિકતાથી જો સંપ્રદાયોનો અભ્યાસ કરો તો તમને જોવા મળશે કે આજે હું ને તમે એક સંપ્રદાયમાં ભેગા છીએ, તમારું આધિપત્ય વધ્યું છે, મારું ઘટ્યું છે, એટલે મને ગમતું નથી, એટલે હું છૂટો પડું છું, નવો એક વાડો બનાવું છું જેમાં મારું આધિપત્ય વધે છે. કુટુંબમાંથી જેમ સંતાનો છૂટા પડે, પછી એના જે નાના નાના કુટુંબ હોય એને આપણે કુટુંબ કહીએ તો એ ખરેખર કુટુંબ ન કહેવાય. મૂળ કુટુંબો તો આજે પણ આપણે વર્ષો પહેલાના ધમધોકાર ગાજતર જેની અંદર બધા સાથે રહેતા હોય એને આપણે કુટુંબ ગણતા હતા. કોરોના કાળે આપણને એની યાદ અપાવી હતી. મારી દ્રષ્ટિએ સંપ્રદાય એ ધર્મ નામના એક બહુ ઊંચા આદર્શમાંથી તમારે જુદું કરવું. હવે આ એક સાયકોલોજી સમજવા જેવી છે સાહેબ. તમે જુદા થાવ એટલે તમારે તમારું આધિપત્ય ટકાવવા માટે પહેલા કરતા કંઈક જુદું કરવું પડશે, તો જ એમાંથી કેટલાક લોકો તમને આપશે. હવે પહેલા જો આમ ચાંદલો કરતા હોય તો તમારે કહેવાય એમ ને આમ કરવો પડશે, તો એમ શરૂ થયો. એનો મિનિંગ શું થયો કે તમે મૂળ ધર્મથી સંપ્રદાય જાય છે એટલે મૂળ બહુ દૂર થતા જાઓ છો. હજી હું તમને જે વાત કરી એમાં જ વધુ છોડું સાહેબ. તમે પોતે આધિપત્ય થયું એટલે તમારે કહેવું પડશે કે મારા ફલાણા ભગવાન એટલે હું તમારો શિષ્ય થાઉં એટલે મારે મારું પેલું છોડી દેવાનું, તમને માનું છું એટલે તમારા એક ભગવાનને મારે માનવા પડે. આજે એક આખું વિશ્વ સર્કલ ચાલ્યું, લાંબી ચેઇન ચાલી, એ પછી સંપ્રદાયને મોટો બનાવે. જૈનો સંપ્રદાય મોટો થયો, મોટો થયો એટલે કેટલાક માલે તુજાર લોકો આવે અને એમ કે અમે તમને દાન આપીએ, આપણે મોટી સંસ્થા ઊભી કરો. સંસ્થા જ્યાં આવી રીતે ઊભી થાય ત્યાં સંસ્થાની સાથે જ એના જેટલા ઝેર તત્વો હોય એ ભેગા ઉમેરાય.
આસુરી તત્વો હોય ભેગા ઉમેરાય જ, કારણ કે એમાં જયનું મોટું આધિપત્ય વધવા માંડ્યું. જય નક્કી કરેલા એના એક સોકોલ્ડ ભગવાનનું આધિપત્ય વધવા માંડ્યું, એના માટે બધું થવા માંડ્યું. હવે તમે અહીંયા કરો છો ને હું અહીંયા બેઠો છું, એટલે હું તમારી ઈર્ષા શરૂ કરું છું, હું પણ મારું આધિપત્ય વધારું છું. પેલો ધર્મ તો એક ખૂણે બેઠો રહ્યો છે. એટલે સંપ્રદાય કોઈ પણ સંજોગોમાં મારી દ્રષ્ટિએ ધર્મને ફાયદાકારક કે સપોર્ટિવ નથી. અને છેલ્લી વાત આમાં કહું, બહુ મોટામાં મોટું મને જે ખરાબ લાગે છે તે આ છે. મને એમ લાગે છે કે આ બધી મેં આગળની વાત કરીને એને ભૂલી જાઉં, બે મિનિટ આપણે એને ક્ષમ્ય ગણી લઈએ. પણ આપણે સંપ્રદાય ઊભો કરીને આપણામાં જોડાનારના મન વિચારને તાળા મારીએ છીએ. હું તમને ઉદાહરણ આપી શકું કે કેવી રીતે આપણે તાળા મારીએ છીએ, એનો તમને સ્પષ્ટ ઉદાહરણ આપી શકું. તમે એક સંપ્રદાયમાં ભળો એટલે મારે જય વિશે વાંચવાનું, પછી જય કહે છે એ ભગવાન વિશે વાંચવાનું, પછી બીજું મારાથી વંચાય નહીં, બીજા વિશે મારાથી વાત થાય નહીં. હું આજે આવીને જય પાસે આવીને એમ કહું, મેં એક આવું શાસ્ત્ર વાંચ્યું તો કે એ આપણે ન વંચાય, આપણું તો શાસ્ત્ર આ. એને પરિણામે બન્યું છે શું કે આપણી યુવા પેઢીને સાહેબ આપણે વિચાર શૂન્ય કરી દીધી. એક જ વસ્તુમાં ત્યાં સુધીનું બન્યું છે, હું બહુ નખાલસ તરીકે કહું કે રામ વિશે નહીં વાંચવાનું, હનુમાન વિશે નહીં વાંચવાનું, કૃષ્ણ વિશે વાત નહીં કરવાની. કેમ નહીં કરવાની? તો કે ના એ નહીં, આપણે આપણા જે સો કોલ્ડ છે એના વિશે વાંચવા, એમાંથી આપણે વધુ આગળ વધ્યા. અને વધુ આગળ વધીને એમ કહેવા માંડ્યા એક સમયે કે રામ હતા જ નહીં, કૃષ્ણ હતા જ નહીં, શિવ જેવું કંઈ છે જ નહીં. આ જે આપણે બંધ કરીએ છીએ ને તાળાબંધી, માણસના મનની તાળાબંધી, એ સંપ્રદાયનું બહુ મોટું નુકસાન છે. હું તમને નાનકડી વાત કહું, હું મારી જ વાત કરું તો અમારો શિવ ધર્મ પાળનારા લોકો છે, પણ મને ખબર નથી કે શિવ ધર્મ પાળનારા એટલે શું કરતા હતા. અમારા ઘરમાં માતાજીનું એટલું બધું મહત્વ છે, એ પણ મને ખબર નથી કે માતાજીનું મહત્વ એટલે શું. પણ ઓપનનેસ હોવાથી તમે મને કહો, મેં બધું જ વાંચવાનો પ્રયાસ કર્યો, બધાને સાંભળવાનો પ્રયાસ કર્યો, સંપ્રદાયના લોકોને પણ. એવું નહીં કે મને સંપ્રદાય સામે વાંધો છે, ના ના, સાંભળ્યો તો ખરા. અને થયું છે શું જય, સંપ્રદાયનો જે મૂળ માણસ હોય ને એ તો બહુ કાબેલ હોય અને એણે બહુ જ સમર્થ હોય. એણે પહેલા ધર્મને ભેગો રાખીને સંપ્રદાય રાખ્યો હોય. એના મૂળ શાસ્ત્રોમાં વાંચો તો એમાં એનું નામ આવતું હોય. પણ પછી મેં બધું બાદબાકી શરૂ કરી, પરિણામે એ બધા કપાતા ગયા, મારું વાંચન બંધ થઈ ગયું. સાહેબ હું તો આજે જોઉં છું કેટલાય સંપ્રદાયના લોકો સાથે વાત કરીએ, આપણી કોઈ વાત કરીએ, આપણા શાસ્ત્રોની મૂળની વાત કરીએ તો એ અચંબિત થઈને સમજો તો ઓહો આવું છે, હોય નહીં આવું લખ્યું છે. એનો અર્થ શું છે કે એણે એના તરફ નજર જ નથી નાખી. તમે પૂછો વિનોબા ભાવે એટલે કોણ, તમે પૂછો રમણ મહર્ષિ એટલે કોણ, તમે પૂછો મહર્ષિ અરબિંદો એટલે કોણ, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ જેના ઉદાહરણો ડોંગરે મહારાજે પોતાની ભાગવત કથાઓમાં આપ્યા છે એ કોણ, તો કે ખબર નહીં. કેમ? તો અમારામાં એ ન આવે. એવું કેમ બને સાહેબ? આ અમારું ને તમારું એ જે કરે એ સંપ્રદાય કહેવાય. અને મારી દ્રષ્ટિએ મારી અને તમારી વચ્ચે આવી જે વાત કરે એને હું સ્વીકારવા તૈયાર નથી. મારે મન તો જય એટલે હું, મારે મન તો બકરી એટલે હું, મારે મન તો ગાય એટલે હું, અને વનસ્પતિ એટલે હું. કારણ કે મને મારા સનાતન પરંપરાએ શીખ્યું છે કે જીવ માત્ર માં તું વસેલો છો. તત્વમસી જે આપણે કહ્યું એ મને કહ્યું, બધે તું જ છો દોસ્ત, અને આ માનું ને તો જ મને પ્રેમ થાય, તો જ મારી કરુણા વહે. હું તમને જુદા માનવાનું જે મને શીખવે એને જો ફોલો કરું તો કાલે મને નફરત થાય, કાલે મને એમ થાય કે આ જઈને અહીંયાથી ઉઠાડો, અહીંથી ભગાડો, આવું ત્યારે આવે. વેન આઈ ફીલ કે હું જય છું અને જય જ હું છું, તો હું મારી જાતને હટાવવાનો પ્રયાસ નહીં કરું.